કાપોદરા વિસ્તારમાં શાકભાજી વિક્રેતાઓ દ્વારા એસએમસી સામે મોરચો માંડી ધરણા પર ઉતરી ગયા છે જ્યાં સુધી તેમને કાયમી જગ્યા ન આપે અથવા તેમની જૂની જગ્યા પર શાંતિથી ધંધો કરવા દેવામાં આવે તેવી માંગ સાથે લગભગ બસ્સો થી વધુ શાકભાજી વિક્રેતાઓ ધરણા પર ઉતર્યા છે કાપોદરા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી શાકભાજી માર્કેટ ભરાય છે આ શાકભાજી માર્કેટ રસ્તાની બાજુ પર ભરાતી હોવાના કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેને કારણે પાલિકા દ્વારા અવારનવાર શાકભાજી વિક્રેતાઓની લારી અને માલસામાન લઈ જતા હોય છે જેને લઈને વેપારીઓમાં ખાસો રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી રોજેરોજ વરાછા ઝોનના દબાણ ખાતા દ્વારા તેમની શાકભાજીની લારીઓ જપ્ત કરવામાં આવી રહી છે અને તેમનો માલ પણ ફેંકી દેવામાં આવે છે લારીઓ છોડવામાં આવતી નથી પાલિકાની આ હેરાનગતિના કારણે થી વધુ શાકભાજીનો ધંધો કરતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે ઘર ચલાવવા માટે પણ હવે ફાફા પડી રહ્યા છે પાલિકાની આ દાદાગીરી સામે બુધવારે કાપોદરા વિસ્તારમાં શાકભાજી વિક્રેતાઓએ રસ્તા પર ધરણા કર્યા હતા જ્યાં સુધી તેમને કાયમી જગ્યા પાલિકા દ્વારા આપવામાં ન આવે અથવા તેમની જૂની જગ્યા પર ધંધો કરવા દેવામાં આવે તેવી માંગ સાથે ધરણા પર બેઠા છે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એક તરફ સરકાર રૂપિયા દસ હજારની ફેરિયાઓની લોન આપી રહી છે જ્યારે બીજી બાજુ પાલિકાની હેરાનગતિના કારણે ફેરિયાઓ લોનના હપ્તા કેવી રીતે ભરે તે એક મોટો સવાલ ઉભો થયો છે ફેરિયાઓએ ધંધો રોજગાર કરવાનો પાલિકાની મનમાની નહીં ચાલે તેવા નારા સાથે વિરોધ નોંધાવ્યો છે